નમસ્કાર, હું છું ધીરુભાઈ પરમાર. આપ જોઈ રહ્યા છો મારી દેશની ખુશબુ. ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણીનો જામ્યો જંગ. ભાજપ કોંગ્રેસ જેવા રાજકીય પક્ષો એડી ચોટનું જોર લગાવી રહ્યા છે, ત્યારે અબડાસા બેઠક પર અપક્ષ ઉમેદવાર અડીખમ ઊભો રહી ટક્કર આપી રહ્યો છે, ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા અપક્ષ ઉમેદવારનો પ્રચાર કર્યો હતો. ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીને લઈ અને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ પોતાના ઉમેદવાર જીતે તે માટે પ્રચાર અને પ્રસાર વેગવંતો બનાવ્યો છે, પરંતુ અબડાસા બેઠક પર અપક્ષ ઉમેદવાર હની પ્રેડિયા બંને રાજકીય પક્ષો ઉપર ભાડે પડી રહ્યા છે. અબડાસા બેઠક પર લઘુમતી મતદારોની સંખ્યા 45% જેટલી છે, જેથી આ બેઠક પર ત્રિપાંખીઓ ચૂંટણીનો જંગ ખેલાયો છે. હાલ અપક્ષ ઉમેદવારના સમર્થનમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નલિયામાં જાહેરસભા યોજી હનીફ પાંડિયારને ખુલ્લું સમર્થન આપી સાથે અપક્ષને જીતાડવા અપીલ કરી હતી. બાપુના કચ્છ પ્રવાસથી અબડાસાથી ગાંધીનગર સુધી રાજકીય માહોલ ગરમાયો છે. બાપુએ લઘુમતી અપક્ષ ઉમેદવાર માટે બેઠકો કરતા કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આક્ષેપ કરતા કહ્યું હતું કે શંકરસિંહ ભાજપના એજન્ટ બની કોંગ્રેસના મુસ્લિમ મતદારો તોડી રહ્યા છે. અબડાસા બેઠક પ્રચાર દરમિયાન બાપુએ જવાબ આપતા કહ્યું કે મારા પર આક્ષેપ કરનારાને ભૂતકાળમાં મેં ધારાસભ્ય બનાવ્યા છે. જાહેરસભામાં બાપુએ ભાજપ પર વિવાદિત નિવેદન આપી કટાક્ષથી કહ્યું કે ભાજપને મુસ્લિમ જમાઈ ચાલે, પરંતુ ઉમેદવાર મુસ્લિમ ના ચાલે. સાથે તેમણે ભાજપ પક્ષમાં ગુજરાતથી દિલ્હી સુધી લુખ્ખી પાર્ટી હોવાનું નિવેદન પણ કર્યું હતું. રમેશભાઈ ભાનુશાલી, નલિયા અબડાસા કચ્છ સાથે ધીરુભાઈ પરમાર. કઈ રીતે બે મોટી પાર્ટી હરાઈ ગઈ અને બે પાર્ટીમાં હવે આપણા અબડાસા મત વિસ્તારના અપક્ષના લોકલાડીલા ઉમેદવાર એવા ફ્રીડો પરિણામ જે આવે પણ એના પછી તરત 3 મહિનામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા એમાં પણ જંગલા પૂરવા નથી. આપણે કોઈ સ્વાર્થ નથી, મારે કંઈ જોઈતું નથી. પબ્લિક વિકલ્પ આપતી હોય તો વિકલ્પ આપવો જોઈએ. બંને પાર્ટીઓથી પંચાયતના લોકો ક્યાં જાય કે હા આપણે બેઠા છે ને આપણે કોઈનું હિત નથી કરતા. મેં પ્રેસના મિત્રોની પણ જે તે વખતે મેં કીધું કે વીમો લ્યો તમે ગમે ત્યાં રખડો છો આમ તેમ તકલીફ થાય છે. અંદરના પોલિટિક્સે મને લોકો એમનું ના કર્યું તો હું 50% વીમાની હું સરકાર ભરવાની. મને ખબર છે લાઈફ જો તમારે ખાસ કલ્પના છે આવી. ચિમનભાઈનું જનતા દળ બીજું હતું, સ્વતંત્ર પાર્ટી ત્રીજું હતું, મા ગુજરાત જનતા પાર્ટી હતી, એટલે આવું નથી. એની પાછળ ધ્યાન રાખીને સાતત્ય કન્ટિન્યુટી અને ક્રેડિબિલિટી એ રહે તો બહુ વાંધો ના આવે. એ દરેક પાર્ટીને પબ્લિકને પૂછવું જોઈએ, જે કોઈ પૂછતું નથી. આજે પ્રજા મારી હાઈકમાન્ડ તો સોનિયાબેન ગાંધીની હાઈકમાન્ડની પ્રજા છે અને નડ્ડા હોય બીજેપીના પ્રમુખ એની હાઈકમાન્ડ મતદાર છે, પબ્લિક જ છે. પબ્લિકને કોઈ પૂછતું નથી. લોકશાહીની વાગ્યા હોય પીપલ પાર્ટી, પીપલ પોલિટી, પીપલ પીપલ છે. આમાં માટે મેં પીપલ પાવર પાર્ટીનું નામ પીપલ પાવર રાખ્યું. બધા શક્તિ બધાની તાકાત નામ રાખવાનું કારણ ઘણા તો પીપલ આ પીપલ